શ્રી ગણેશાય નમા મિત્રો હું છું કિરણ આપણી યુટ્યુબ ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળશું તારીખ વીસ ડિસેમ્બર બે હજાર વીસ રવિવારે માક્ષ છઠ્ઠના દિવસે જે વ્રત આવે છે મા અન્નપૂર્ણાના વ્રતની કથા મહિમા જાણવાના છીએ આ વ્રત એકવીસ દિવસનું હોય છે આ વ્રત કરનારના મનની તમામ આશા પૂરી થાય છે તથા મા અન્નપૂર્ણાની કૃપાથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો મા અન્નપૂર્ણાનું વ્રત માગસર સુદ છઠના દિવસે આવે છે આ વ્રત એકવીસ દિવસનું હોય છે માક્ષર સુધી છઠના દિવસેથી પ્રારંભ થઈને માક્ષર માસની એકાદશી સફલા એકાદશી સુધી આ વ્રત કરવાનું હોય છે રવિવારે થતું આ વ્રતના દિવસે મિત્ર સપ્તમી પણ છે સૂર્યનારાયણ ભગવાનની પૂજાનો દિવસ છે આરાધનાનો દિવસ છે મિત્રો આ વ્રતનું ઘણું મહાત્મય કહેવાયું છે મા અન્નપૂર્ણા કાશીના અધીશ્વરી દેવી છે સ્વયં પરમપિતા મહાદેવ પણ મા અન્નપૂર્ણાની સામે જઈને અન્નની ભિક્ષા માંગે છે એમાં અન્નપૂર્ણા જગતના પાલન પોષણ કરતા દેવી છે આપણા સૌના મા છે જેમાં આપણા સૌને પોષે છે દરેક જીવને પોષે છે આ પ્રકૃતિને પોષે છે એ છે મા અન્નપૂર્ણા અને મા અન્નપૂર્ણાનું વ્રત ખૂબ જ શ્રેષ્ઠ છે આ વ્રત વરસમાં એક વખત આવે છે એ પણ માક્ષર માસમાં મિત્રો આ વ્રતની વિધિ કંઈક આવી છે મા અન્નપૂર્ણાનું વ્રત કરનારે સવારે વહેલા ઉઠીને સ્નાન આદિથી પરવારીને મા અન્નપૂર્ણાના ચિત્રજી અથવા મૂર્તિ હોય તો તેનું બાજોટ ઉપર સ્થાપન કરવું માની સામે ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરવાનું હોય છે આ કથા વાર્તા વાંચવાની હોય છે સાંભળવાની હોય છે વ્રત કરનારે એકવીસ દિવસ સુધી એક ટાઈમ ભોજન કરવાનું હોય છે ભૂલથી જો કોઈ વસ્તુ ખવાઈ જાય તો પછી બીજા દિવસે નકોડો ઉપવાસ કરવાનો જો કોઈ અડચણ આવે તો પણ આ વ્રત ચાલુ જ રાખવાનું પરંતુ મનમાં હૃદયમાં મા અન્નપૂર્ણા માતાજીનું પૂજન કરતા રહેવું સ્મરણ કરતા રહેવું આ વ્રતમાં એકવીસ દિવસ સુધી એક એકવીસ ગાંઠવાળો દોરો હાથમાં બાંધવાનો હોય છે તથા એકવીસ દિવસ સુધી મા અન્નપૂર્ણાની સામે ઘીનો દીપક પ્રગટાવવાનો હોય છે અને એકવીસ દિવસ સુધી આ કથા વાર્તા જરૂર સાંભળવાની હોય છે અને એકવીસ દિવસ બાદ આ વ્રતનું ઉજવણું કરવાનું હોય છે યથાશક્તિ દાન પુણ્ય કરવાનું હોય છે આ વ્રતનું ઉજવણું સાવ સહેલું છે ભૂખ્યાને અન્ન આપવાનું હોય છે ચાહે તે પશુ પક્ષી હોય કે દરિદ્ર નારાયણ હોય કોઈપણને અન્નનું દાન કરવાનું હોય છે આવી રીતે આ વ્રતનું ઉજવણું કરવાનું હોય છે આ વ્રતના પ્રભાવથી ધન વગરનાને ધનની પ્રાપ્તિ થાય છે સંતાન વગરનાને સંતાનની પ્રાપ્તિ થાય છે તથા ધારેલી મનોકામના પૂર્ણ થાય છે આ વ્રત મા અન્નપૂર્ણાનું વ્રત છે આ વ્રત કરનારને જીવનમાં કદી અન્નની કમી થતી નથી માની કૃપાથી ઘરમાં સદાય હર્યું ભર્યું વાતાવરણ રહે છે અન્નના ભંડાર ભરેલા રહે છે તો મિત્રો આપણે સાંભળ્યું મા અન્નપૂર્ણાના મહાત્મય વિશે મા અન્નપૂર્ણાના વ્રતની વિધિ પણ સાંભળી હવે આપણે સાંભળીએ મા અન્નપૂર્ણાની કથા વાર્તા બોલો મા અન્નપૂર્ણાની કાશી કાશીનગરીમાં એક બ્રાહ્મણ બ્રાહ્મણી રહેતા હતા બ્રાહ્મણનું નામ ધર્મપાલ અને બ્રાહ્મણીનું નામ ધનલક્ષ્મી બ્રાહ્મણ ધર્મપાલમાં તેના નામ પ્રમાણે ગુણ હતા તે ખૂબ જ ધર્મપરાયણ હતા વિદ્વાન તથા ભારે મહેનતું પણ હતા બ્રાહ્મણીનું નામ ધનલક્ષ્મી હતું પરંતુ તેમના ઘરમાં ધનનો સદૈવ અભાવ રહેતો હતો બ્રાહ્મણ આખો દિવસ મહેનત કર્યા કરે માંડ તેમને પેટ પૂરતું ખાવા મળે ઘણીવાર તો તેમને ભૂખ્યા પણ રહેવું પડે દિવસ પસાર કરવા પડે આમને આમ એક દિવસ ધનલક્ષ્મીએ પોતાના પતિને કંટાળીને કહ્યું હે નાથ હવે તો હું આવી ગરીબીથી કંટાળી ગઈ છું આપ આ ગરીબી દૂર કરવાનો કોઈ ઉપાય વિચારો મારાથી હવે આ દુઃખ બેઠાતું નથી ત્યારે ધર્મપાલ બ્રાહ્મણે ખૂબ જ વિચાર કર્યો પછી તેમની પત્નીને કહ્યું કે આપણી ગરીબી દૂર કરવા માટે ભગવાન શિવની આરાધના કરવી પડશે ભગવાન ભોળાનાથ જરૂર આપણને સહાય કરશે આમ કહીને બ્રાહ્મણ તો પત્નીની મંજૂરી લઈને કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરે ગયા તેણે મહાદેવજીને પ્રસન્ન કરવા માટે સતત ત્રણ દિવસ સુધી ભૂખ્યા તરસ્યા બેસી રહીને ઓમ નમ સિવાય ઓમ નમઃ સિવાયનો જાપ આરંભ કરી દીધો બ્રાહ્મણની ઉગ્ર તપસ્યા જોઈને ભોળાનાથ પ્રસન્ન થયા ભગવાન શિવે બ્રાહ્મણને દર્શન ન દીધા પરંતુ ગેબી અવાજમાં કહ્યું અન્નપૂર્ણા અન્નપૂર્ણા બ્રાહ્મણને આ ગેબી અવાજમાં કંઈ ખબર ન પડી તેણે ઘરે આવીને પોતાની પત્ની ધનલક્ષ્મીને આ બધી વાત કહી સંભળાવી ધનલક્ષ્મી પણ આ સંકેતોનો અર્થ સમજી ન શકી આથી બ્રાહ્મણે પોતાના આડોશી પાડોશીને આ વાત કરી ત્યારે બધા લોકો તેની મસ્કરી કરીને હાંસી કાઢવા લાગ્યા વળી એમાંથી એક તો એવું પણ કહે કે અલ્યા ધર્મપાલ તને ત્રણ દિવસ સુધી ખાવાનું મળ્યું નહીં એટલે તને અન્નપૂર્ણાના ભણકારા વાગતા હશે ધર્મપાલ તો બધાની ઠઠ્ઠા મસ્કરી સાંભળીને નિરાશ થઈ ગયા પરંતુ તેની પત્ની ધર્મલક્ષ્મીએ તેને સાંત્વના આપતા કહ્યું સ્વામી ભલે લોકો ગમે તેમ કહે પણ ભોળાનાથ જરૂર તમારા પર પ્રસન્ન થયા છે માટે આજે જ તમે ફરી મંદિરમાં જાઓ અને ભગવાન શિવની તપસ્યા કરો પત્નીની વાત સાંભળીને ધર્મપાલ ફરી મંદિરમાં ગયા અને ઉગ્ર તપસ્યા શરૂ કરી દીધી આ વખતે પણ તેણે સતત ત્રણ દિવસ સુધી ભૂખ્યા તરસ્યા તપ કર્યું એટલે ચોથા દિવસે ફરી પેલી દિવ્યવાણી સંભળાય હે બ્રાહ્મણ તારી ભક્તિથી હું પ્રસન્ન છું તું અન્નપૂર્ણા દેવીના નામનો મંત્ર જપતો જપતો પૂર્વ દિશામાં ચાલ્યો જા ત્યાં અન્નપૂર્ણા દેવી જરૂર તારી ઉપર કૃપા કરશે બ્રાહ્મણે તો આંખો ખોલીને જોયું તો ત્યાં કોઈ ન મળે તે તો નવાઈ પામ્યા ભગવાન શિવને પ્રણામ કરીને બ્રાહ્મણ દેવ તો અન્નપૂર્ણા દેવીનું સ્મરણ કરતાં કરતાં મંત્ર જપ કરતાં કરતાં પૂર્વ દિશામાં ચાલવા લાગ્યા તે થોડેક દૂર ગયા હશે એ રસ્તામાં એક સુંદર સરોવર આવ્યું એ સરોવરની પાળે સુંદર બગીચો હતો ત્યાં કેટલીક સ્ત્રીઓ ટોળે વળીને કંઈક પૂજા વિધિ કરી રહી હતી ધનપાલ તે સ્ત્રીઓ પાસે ગયા અને બોલ્યા બહેનો તમે આ શું કરો છો કોની પૂજા કરો છો ત્યારે ટોળામાંથી એક બહેન બોલી ભાઈ અમે બધા અન્નપૂર્ણા માતાનું વ્રત કરીએ છીએ ત્યારે ધર્મપાલ બોલ્યા બહેનો આ વ્રત કઈ રીતે થાય અને આ વ્રત કરવાથી શો ફાયદો થાય તે મને જણાવો ત્યારે પેલી બહેનો બોલી આ વ્રત માગસર સુદ છઠના દિવસે શરૂ કરવાનું હોય છે દોરાની એકવીસ શેરો લઈને તેની એકવીસ ગાંઠો વાળીને તે દોરાને જમણા હાથે બાંધવાનું હોય છે એકવીસ દિવસ સુધી એકટાણા કરવાના દરરોજ માતાજીના નામનો ઘીનો દીવો કરવાનો કથા વાર્તા સાંભળવી એકવીસ દિવસ થાય એટલે વ્રતનું ઉજવણું કરવાનું હોય છે યથાશક્તિ દાન પુણ્ય કરવાનું હોય છે આ વ્રત કરવાથી ભૂખ્યાને અન્નની પ્રાપ્તિ થાય છે વાંજિયાને સંતાનની પ્રાપ્તિ થાય છે ગરીબને ધન સંપત્તિ મળે છે અને તમારી ધારેલી કોઈ પણ મનોકામના પૂર્ણ થાય છે આ બહેનો બ્રાહ્મણને કહેવા લાગી હે બ્રાહ્મણ દેવ શું તમારે આ વ્રત કરવું છે ત્યારે બ્રાહ્મણે કહ્યું હા મારે કરવું છે ત્યારે બહેનોએ તેમને દોરો આપતા કહ્યું કે લો આ દોરો ત્યારે ધનપાલે તે દોરાને લઈને પોતાના જમણા હાથમાં બાંધી દીધો અને ભાવપૂર્વક અન્નપૂર્ણા માતાજીનું વ્રત આદર્યું ધનપાલને આ વ્રત લેતાની સાથે જ ચમત્કારિક લાભ મળવા માંડ્યો તે જેવા સરોવરના પગથિયે પાણી પીવા ગયા ત્યાં તો તેને હીરા માણેક મોતી જોવા મળ્યા ધનપાલ તો તેની ચમક જોઈને ડઘાઈ જ ગયા તેણે જલ્દી જલ્દી બધા હીરા માણેક મોતી લઈને પોતાની જોડીમાં નાખી લીધા પછી તે સરોવરમાં થોડા વધારે ઉતર્યા પાણીમાં આપોઆપ રસ્તો થઈ ગયો આ જોઈને ઘણી નવાઈ લાગી તે ધીરે ધીરે સરોવરમાં નીચે ઉતરતા ગયા ત્યાં તેને એક સોનાનું મંદિર જોયું મંદિરમાં કમાળ રૂપાના અને તેના ઝરુખા રત્નોના હતા તે મંદિર ખૂબ જ જગારા મારતું હતું સરોવરમાં આવું મંદિર જોઈને ધનપાલ બ્રાહ્મણ તો અજંભામાં પડી ગયા તે મંદિરમાં જતા અચકાયા પછી હિંમત ભેગી કરીને ધીરે ધીરે મંદિરમાં દાખલ થયા ત્યાં અન્નપૂર્ણા માતાજી હિંડોળા ખાટ ઉપર હિજકતા હતા હજારો લાખો સૂર્યના તેજ પણ જ્યાં ઝાંખા લાગે એવા મા અન્નપૂર્ણાનો ચમકતો ચહેરો જોઈને બ્રાહ્મણ તો ડઘાઈ ગયા પણ તરત જ સ્વચ્છતા કેળવી લઈને તેણે માતાજીને સાષ્ટાંગ પ્રણામ દંડવત કર્યા માં અન્નપૂર્ણા બ્રાહ્મણને જોઈને મંદ મંદ હસવા લાગ્યા મા અન્નપૂર્ણા બ્રાહ્મણના મનની વાત કડી ગયા તેમણે બ્રાહ્મણને આશીર્વાદ આપતા કહ્યું હે વત્સ તારું કલ્યાણ થાવ મારા આશીર્વાદથી તારું સઘળું દુઃખ દરિદ્રતા દૂર થશે માના આશીર્વાદ મેળવીને બ્રાહ્મણ તો ઘેરે આવ્યા ઘેરે આવીને પત્નીને બધી વાત કહી સંભળાવી પછી પોતાની સાથે લાવેલા હીરા માણેક મોતી પણ બતાવ્યા બ્રાહ્મણી તો આ જોઈને રાજી રાજી થઈ ગયા બ્રાહ્મણે પોતાની સાથે લાવેલા હીરા માણેકમાંથી વેપાર શરૂ કર્યો મા અન્નપૂર્ણાની કૃપાથી થોડા સમયમાં જ અઢળક સંપત્તિના માલિક બની ગયા એક સમયના ભિખારી ધનપાલ આજે મોટા કરોડપતિ બની ગયા હતા બ્રાહ્મણ બ્રાહ્મણી મા અન્નપૂર્ણાના ગુણગાન ગાતા ગાતા સુખમાં દિવસો વિતાવવા લાગ્યા આમને આમ ઘણા દિવસો પસાર થઈ ગયા છતાં બ્રાહ્મણ દંપતીને સંતાન સુખ પ્રાપ્ત થયું નહીં આથી બ્રાહ્મણીએ કહ્યું હે સ્વામી મા અન્નપૂર્ણાના આશીર્વાદથી આપણું દારિદ્ર તો ગયું પરંતુ સંતાન સુખ મળ્યું નહીં હું આપને વિનંતી કરું છું કે આપ બીજા લગ્ન કરી લો જેથી આ દુઃખ પણ આપણું દૂર થાય બ્રાહ્મણીનો આવો વિચાર સાંભળીને ધનપાલ તો અચંભામાં પડી ગયા બ્રાહ્મણે તો બ્રાહ્મણીને ના પાડી દીધી બીજા લગ્ન કરવા માટેની પરંતુ પત્નીએ બ્રાહ્મણને ખૂબ જ આગ્રહ કર્યો ત્યારે ધનપાલ બીજા લગ્ન કરવા માટે તૈયાર થયા બ્રાહ્મણીએ જ કન્યા શોધી કાઢી તેની સાથે બ્રાહ્મણના લગ્ન કરાવ્યા તેનું નામ હતું જમના બ્રાહ્મણની બીજી પત્ની જમના અભિમાની ક્રોધી સ્વભાવની અને ઝેરીલી હતી તે ખૂબ જ નાસ્તિક હતી તે ધર્મ કર્મમાં માનતી ન હતી બીજે દિવસે જ્યારે બ્રાહ્મણે અન્નપૂર્ણામાનું વ્રત શરૂ કર્યું વ્રત પૂરું થવાને માત્ર ત્રણ દિવસ જ બાકી હતા કે જમનાએ એક રાતે ધનપાલના હાથે બાંધેલો દોરો તોડી નાખ્યો આથી માં અન્નપૂર્ણા કોપાયમાન થયા અચાનક અડધી રાત્રે ક્યાંકથી આગ લાગી અને એ આગમાં ધનપાલની બધી માલ મિલકત બળી ગઈ રાગ થઈ ગઈ તેમની મોટી હવેલી પણ બળી ગઈ તેમના જીવ માંડ માંડ બચ્યા હવે તેમને ખાવા પીવાના ફરી સાસા પડવા લાગ્યા આવા કપરા સમયમાં નવી પત્ની જમના પતિનો સાથ છોડીને પિયર ચાલી ગઈ પણ જૂની પત્ની ધનલક્ષ્મી પોતાના પતિ સાથે જ રહી હતી ધનલક્ષ્મી અને ધનપાલે મા અન્નપૂર્ણાને કરગરીને હાથ જોડીને માફી માગી અને પછી ફરીથી મા અન્નપૂર્ણાનું વ્રત શરૂ કરી દીધું ધનપાલ પાછા સરોવર પાસે ગયા અને મા અન્નપૂર્ણાનું નામ લઈને સરોવરમાં પડ્યા માતાજીએ તેને એકદમ ઝીલી લીધા અને ફરી આશીર્વાદ આપતા કહ્યું હે વત્સ જો તારે સંતાન જોઈતું હતું તો મારી પાસે આવીને માંગ્યું હોત તો હું તુરંત જ તને આપી દેત બીજા લગ્ન કરવાની તારે જરૂર સિંહ હતી જે થવાનું હતું તે થઈ ગયું જા તને મારા આશીર્વાદ છે ત્યાર પછી બ્રાહ્મણ ઘરે પાછા આવ્યા તેણે જોયું તો મા અન્નપૂર્ણાની કૃપાથી ફરી જાહો જલાલી પાછી મળી ગઈ થોડા સમયમાં તો બ્રાહ્મણીને સારા દિવસો ચડ્યા અને સમય જતા તેણે એક રૂપાળા સંતાનને જન્મ આપ્યો ત્યારબાદ બ્રાહ્મણ બ્રાહ્મણીએ સાથે મળીને મા અન્નપૂર્ણાનું આ જીવન વ્રત કરવાની ટેક લીધી બ્રાહ્મણ બ્રાહ્મણી અને તેમના બાળક ત્રણેય સુખેથી દિવસો વિતાવવા લાગ્યા હે મા અન્નપૂર્ણા તમે જેવા આ બ્રાહ્મણ બ્રાહ્મણીને ફળ્યા તેવા તમારું વ્રત કરનારને આ કથા કહેનાર કથા સાંભળનાર સૌને ફળજો બોલો માં અન્નપૂર્ણાની જય તો મિત્રો આપણે સાંભળ્યું માં અન્નપૂર્ણા વ્રતનું મહાત્મય કથા વિધિ તથા કથા વાર્તા પણ સાંભળી જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો વંદુ દેવી અન્નપૂર્ણા જગતજનની જનની માં કૃપાળી લાવો ભક્ત પરે દયા ભગવતી દ્યોને દુઃખ ટાળી ઈચ્છા પૂર્ણ કરો ધરો કરશી રે મા હે દયાળી યાચે તુજને ભાવ ધરીને જે તેની કરો રખવાડી બોલો બોલોમાં અન્નપૂર્ણાની જે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ